गुजरात विधानसभा खाते योजाली युवा मॉडल एमबे सिलीमा कामरेजनी राम कबीर हाईस्कूलनी विद्यार्थिनी विहा मनोजभाई नायक एक दिवस माटे एमएलए बनीने विधानसभामां पोतानी आगवी छटाथी संबोधन करी समग्र गृहने प्रभावित कर्या हता। गुजरात विधानसभा खाते गणेश वासुदेव मावरकर अने संसदीय अभ्यास तालीम ब्यूरो अने ध स्कूल पोस्टना संयुक्त उपक्रमे गुजरात विधानसभामां एक એસેમ્બલીનું આયોજન કરાયું હતું, જેમાં રામ કબીર હાઈસ્કૂલની વિદ્યાર્થીની વિહા નાયકની પસંદગી કરવામાં આવી હતી। નાયક વિહા મનોજભાઈ, શું માટે શું સા કામ માટે તમને એસેમ્બલી બોલાવ્યો, શું તક મળી તમને, કેવો અનુભવ રહ્યો? યુવા એસેમ્બલીમાં મને એમએલએ તરીકેનો રોલ પ્લે કરવા માટે બોલાવી હતી અને મેં કામરેજના ધારાસભ્ય તરીકેની ભૂમિકા ભજવી હતી। અને યુવા એસેમ્બલીનો હેતુ જે હતો કે આજના યુવાનો એ આવતીકાલનું ભાવિ છે, માટે યુવાનોને આપણી લોકશાહીથી જાગૃત કરવા માટે આ યુવા એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કારણ કે આપણા યુવાનો એ જ આપણા દેશનું સૌથી મોટું ધન છે, યુવાનો જ આપણા દેશને આગળ લાવી શકે એમ છે। તેથી લોકશાહીથી જાગૃત કરવા, વિવિધ કાયદાઓ કાનૂનોથી આપણને માહિતગાર કરવા માટે વિધાનસભામાં યુવા એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અનુભવની તો વાત જ બહુ સારો અનુભવ રહ્યો મારો, કે ત્યાં એ એમએલએની સીટ પર બેસીને જે અનુભવ, એમ રિયલવાળા એમએલએ જેવી ફિલિંગ આવતી હતી અને એમ કેવી રીતે એમ આખી વિધાનસભા ચલાવાય છે એ માટેનું આખી બધી માહિતી મળી હતી। અને પ્રોત્સાહનની વાત કરું તો મને સૌ પ્રથમ હું આભાર માનવા માગું છું અમારા શૈલેષ સર, કેતન સર, જયંતિ સર, એ બધાનો આભાર માનું છું। અમારા બધા શિક્ષક મિત્રો, ટ્રસ્ટી મંડળ અને આખી રામકબીર ટીમનો હું આભાર માનું છું કે જેમણે મને વિધાનસભા લગી જવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું। શૈલેષ એમ દેસાઈ, આચાર્ય શ્રી રામકબીર હાઈસ્કૂલ, કામરેજ ચારસ્તા। સાહેબ, આ છોકરી કયામાં અભ્યાસ કરે છે અને શું કારણ એને એસેમ્બલીમાં જવાનો મોકો મળ્યો? યુવા મોડેલ એસેમ્બલી નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા ઉપર 21/7/2022 રોજ રાખવામાં આવ્યો હતો અને જેમાં ગુજરાતભરની 3500 શાળામાંથી એની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારની 300 જેટલી શાળાઓમાંથી એક અને માત્ર એક રામકબીર હાઈસ્કૂલની વિદ્યાર્થીની નાયક વિહા મનોજભાઈ, કે જે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે, જેની પસંદગી કરવામાં આવી હતી, જેમણે ત્યાં ખૂબ પોતાની આગવી છટાથી પોતાના પ્રશ્નોની રજૂઆત વિધાનસભા ગૃહમાં કરી હતી અને લોકશાહીનું જતન કરવાની એમણે લાગણી વ્યક્ત કરી હતી।